मुख्यमंत्री विजय रूपाणी जनता ने संबोधन करी रहा छे, सीधा जईशु त्यां। पहेलेथी ज कोरोनामां लोकोने ओछामां ओछी तकलीफ पड़े, लोकोने हैरान न थवू पड़े, लोकोना धंधा रोजगार ऊपर असर न पड़े एनी चिंता करता आव्या छीए ने हजी पण करीशुं। आपणे अगाउ आवा नियंत्रणो लगावा पड्या हता, એ વખતે પૂરી જનતાએ ગુજરાતમાં સહકાર પણ પ્રેમથી આપ્યો છે અને એટલે જ આપણે સફળ થયા છીએ ભૂતકાળમાં। અત્યાર સુધી કોરોના સામેની લડાઈમાં આપણે જે જે નિર્ણયો કર્યા જનતા સરકારની પડખે ઊભી રહી છે। ગુજરાત સરકારે તો ખાલી વ્યવસ્થા કરી છે પણ જનતાએ પૂરો સહકાર આપીને સાવચેતી રાખીને આ લડાઈમાં આપણે સૌ સફળતાપૂર્વક લડ્યા છીએ। अपना आ प्रयासों की प्रशंसा सुप्रीम कोर्ट, WHO, IIM अनेक संस्थाओं पण करी छे। पछी ज्यारे संक्रमण काबू में आव्यु त्यारे अपना अपना नियमों ने पण हळवा कर्या छे, लोकोने तकलीफ न पड़े ए रीते हळवा कर दीधा छे। पण पाछुं संक्रमण वधू त्यारे पाछा सावचेत थया अने पगला लीधा अने संक्रमण ने खाईडू। જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે હું આપની પાસેથી એ જ સાવચેતી, સલામતી, સહકાર અને થોડીક જેને કહીએ કે સરકાર જે પગલાં રહી છે એમાં આપના સહકારની અપેક્ષા રાખું છું। એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવાયું છે, હોસ્પિટલમાં બેડો પણ વધારી દીધા છે, બધી દવાઓ ઉપલબ્ધ કરી દીધી છે, બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ઝડપથી ચલાવી રહ્યા છે। હું મુખ્યમંત્રી તરીકે આપ સૌને ખાતરી આપું છું કે હવે કોઈ નવું લોકડાઉન થવાનું નથી, નથી ને નથી। કોઈના ધંધા રોજગારને તકલીફ ન પડે એનું અમે ધ્યાન રાખવાના છીએ, થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવું છે, કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી, ગભરાવાની પણ જરૂર નથી, જરૂર છે થોડીક ધૈર્યની। કેસો વધ્યા છે, આપણે આ પગલા લીધા છે, કેસો ઘટશે એટલે પાછું બધું રાબેતા મુજબ થશે। પેલા જે રીતે સંયમ રાખ્યો છે તે જ રીતે સંયમ રાખવાની જરૂર છે। આપણે આ સૌ માસ્ક અવશ્ય પહેરીએ, માસ્કના દંડમાં સરકારને રૂપિયામાં કસો રસ નથી, આ તો હાઈકોર્ટના ઓર્ડરથી 1000 રૂપિયા આપણે દંડ કરીએ છીએ। આ હાઈકોર્ટનો ઓર્ડર છે કે જેને માસ્ક નથી પહેર્યા એને પાસેથી 1000 રૂપિયા વસૂલવાના। આપણે આશા રાખીએ કે કોઈએ દંડ ભરવો ન પડે, સૌ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સેનેટાઇઝરનો વારંવાર ઉપયોગ કરીએ, વેક્સિનેશનમાં આપણો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઈ લઈ અને આવા સમયે જ્યારે સંક્રમણ વધ્યું હોય ત્યારે જરૂર પૂરતા જ ઘરની બહાર નીકળીએ, ટોળા તો ભેગા ન કરીએ એને ટાળીએ। હું ફરીથી કહું છું, કોઈ લોકડાઉન થવાનું નથી, અફવાઓમાં વિશ્વાસ નહીં કરતા, જાન ભી હૈ જાન ભી હૈ, એટલે બંને વસ્તુને સંતુલિત રીતે કરવાની છે। હું અવશ્ય કહીશ કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી તો રાખવાની છે જ, કોરોના ફેલાય નહીં, કોરોનાને અટકાવીએ, કોરોના હારશે, ગુજરાત જીતશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું છે કે કોઈ જ પ્રકારની અત્યારના સમયમાં લોકડાઉનની કોઈ વિચારણા નથી, કેટલાક નિયમો છે થોડા કડક કરીને રાબેતા મુજબ ચાલુ જ રહેશે, યથાવત રહેશે, ત્યારે સરકારને દંડની રકમમાં કોઈ રસ નથી તે પ્રકારનું પણ નિવેદન તેમણે આપ્યું છે। લોકોએ ગભરાવાની જરૂર નથી, થોડા નિયંત્રણો સાથે કામ કરવાનું છે, અગાઉની જેમ જ સંયમ જાળવી રાખવાનો છે, લોકડાઉન નથી થવાનું, રાબેતા મુજબ થોડા નિયંત્રણોની સાથે બધું રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું કહ્યું છે। ખોટી અફવાઓમાં ધ્યાન ન આપવું તેવું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું।
ત્યારે માસ્કના દંડને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે। सरकार ने दंडनी रकम में कोई रस नहीं, परंतु आ तो जे प्रकारे लोको आक्षेपो करे छे ते संदर्भे पण तेमणे मास्क ने लईने जे दंड वसूलाई छे ते संदर्भे निवेदन आप्युं। लॉकडाउन हवे नथी थवानुं, मुख्यमंत्री विजय रूपाणीए निवेदन आप्युं छे। लोकोए गभरावानी जरूर नथी। एक अफवाओनो दौर शुरू थयो हतो, लोकोने पण एवुं लागी रह्युं हतुं के लॉकडाउन आवी शके छे, परंतु आ तमाम बाबतो पर मुख्यमंत्री विजय रूपाणीए पूर्ण विराम मूक्यो छे। लॉकडाउन नथी थवानुं।